ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત ઋષિ ચિંતનના સાનિધ્યના કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કરું છું. બીજાઓ પર આશ્રિત રહેવું પાપ છે. પરાશ્રિત થવાથી મનુષ્ય પોતાનું સન્માન ગુમાવવું પડે છે. તે બીજાઓની દયા પર જીવે છે. આથી તેની માનસિક ગુલામીની શરૂઆત થઈ જાય છે. આ સૌથી ખરાબ ગુલામી છે. બીજાઓની દયા તથા કૃપા મેળવવા માટે તેને પોતાના આત્માને વિરુદ્ધ જવું પડે છે. પોતાના આત્માને દબાવવો પડે છે. આથી દાન લેવું તે આપણા માટે શ્રમની વાત હોવી જોઈએ. જેઓ બીજાઓ પાસેથી ભીખ મેળવીને જીવનમાં સુખ અને સફળતા ઈચ્છે છે, તેઓ કષ્ટ, નિરાશા, પશ્ચાતાપ અને અનાદાર સિવાય કાંઈ જ નથી મળતું. આથી પોતાના પગ પર જાતે જ ઊભા થાવ. બીજાઓ પાસે આશા ન રાખો. તમે મનુષ્ય છો. કૂતરાને કે કોઈની દયા કરીને એક ટુકડો ફેંકી દીધો અને તમે પૂંછડી હલાવવા લાગ્યા. તમે ઈશ્વરના મહાન પુત્ર છો. તમે સર્વસમર્થ છો. તમે ક્ષમતાવાળા છો. તમે ફક્ત પોતાના અપાર બળને ભૂલી ગયા છો. પોતાના ઉપર ભરોસો રાખો. પોતાની માનતા પર વિચાર કરો. પોતાના જ્ઞાનને દૂર કરો. સિંહના પુત્ર હોવા છતાં તમે બકરીઓની મારફત બે બે કરો છો. યાદ રાખો, ભગવાને તમને હાથ પગ બુદ્ધિ બધું જ આપ્યું છે. જો પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય અને તમારે ક્યારે બીજાઓનો આશ્રય સ્વીકારવા માટે મજબૂર થવું પડે તો તેમાંથી વહેલી તકે બહાર નીકળવા પ્રયત્ન કરો. આત્મનિર્ભય બનો. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1960, પેજ 38-39, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે.